गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में तमारो हार्दिक स्वागत है। धोरण 9 सब्जेक्ट विज्ञान अने आपणे अभ्यास करता हता प्रकरण नंबर 2 नो आपणी आसपास रहेला द्रव्य शुद्ध छे। तो आ चेप्टरनी आपणे शुरुआत करी त्यारे आपणे एक वर्ड शुद्ध विषय अभ्यास कर्यो के भाई शुद्ध कोने कहेवाय। तो कोई सामान्य माणस माटे शुद्धनो मीनिंग एवो थतो होय छे કે ભેળસેળ વગરનું, એને આપણે માણસો સામાન્ય માણસ શું કહે છે શુદ્ધ। પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ શુદ્ધ પદાર્થોને કોને કહેવાય છે તેની આપણે વ્યાખ્યા ભણી કે ભાઈ કે જેની અંદર એક જ પ્રકારના ઘટક કણો હોય એને જ વિજ્ઞાન શુદ્ધ માને છે। આપણે એમ કહીએ કે ગાયનું પ્યોર દૂધ આપણે એને શુદ્ધ કહીએ છીએ, પણ વિજ્ઞાન એને શુદ્ધ કહેતું નથી, કારણ કે દૂધ પણ છે એ પ્રોટીન, ચરબી અને પાણીનું મિશ્રણ છે। તો વિજ્ઞાનની દ્રષ્ટિએ જે કોઈ પણ મિશ્રણ છે એ શુદ્ધ હોતું નથી। ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો મિશ્રણનો, ત્યારબાદ આપણે પ્રવૃત્તિ જોઈ હતી, પ્રવૃત્તિને આધારે મિશ્રણના પ્રકારો પાડ્યા। તો બે પ્રકારો પાડ્યા હતા, યાદ હોય તો પાછળના લેક્ચરમાં જ અભ્યાસ કરેલો છે આનો, કે જો બે પદાર્થોને એકબીજામાં સંપૂર્ણ ભળી જતા હોય, સંગઠન બધી જગ્યાએ સરખું હોય તો તેને સમાંગ મિશ્રણ કહેવાય। ઉદાહરણ તરીકે આપણે વાત કરી હતી મીઠાનું દ્રાવણ અને પાણીનું અંદર ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ, જે એક્ઝામ્પલ હતા સમાંગ મિશ્રણના, જેનું સંગઠન બધી જગ્યાએ કેવું હતું સરખું હતું। ત્યારબાદ આપણે બીજા મિશ્રણની વાત કરેલી, વિષમાંગ મિશ્રણ કોને કહેવાય વિષમાંગ મિશ્રણ વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે બે પદાર્થો એકબીજામાં સંપૂર્ણ મિશ્ર થઈ જતા નથી, તેનો મીનિંગ કે સંગઠન દ્રાવણમાં બધી જગ્યાએ સરખું હોતું નથી, તેને વિષમાંગ મિશ્રણ કહેવાય છે। ઉદાહરણ તરીકે મેં તમને બહુ સરળ ઉદાહરણ આપ્યું હતું ઘઉંની અંદર રહેલા કાંકરા, તો એ ઉદાહરણ છે વિષમાંગ મિશ્રણનું છે। પાણીમાં નાખેલું તેલ એ પણ શું છે વિષમાંગનું મિશ્રણ છે બાળકો। તો આજના લેક્ચરની શરૂઆત કરીએ તો આપણે અભ્યાસ કરવાનો છે દ્રાવણો વિશે। કોના વિશે અભ્યાસ કરશું બાળકો? દ્રાવણો। ભાઈ દ્રાવણ એટલે શું? દ્રાવણ એટલે શું જોઈએ? દ્રાવણમાં એટલે કે દ્રાવણ બે કે તેથી વધારે પદાર્થોનું કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ। જોજો, દ્રાવણ હંમેશા યાદ રાખો, દ્રાવણ શું છે? દ્રાવણ તમે ત્યારે જ કહી શકો એ શું હોય? બે કે તેથી વધારે પદાર્થોનું સમાવેશન। ઉદાહરણ તરીકે હું વાત કરવા જાઉં બાળકો તમને અહીંયા, તો આપણે એક પાત્ર લઈએ, આ પાત્ર લીધું બરોબર છે, હવે આની અંદર આપણે પાણી ભરીએ, પાણીને આપણે બ્લેક ડાર્ક વડે દર્શાવીએ, ટીપા વડે, આ બ્લેક વડે આ પાણી ભરેલ છે બાળકો, અહીં ધ્યાન રાખજો બરોબર છે। હવે આની અંદર હું મીઠાના કણો નાખું છું, કોના કણો નાખું છું બાળકો? મીઠાના, આ જો મીઠાના કણો, આ રેડ કલરના આપણે મીઠાના કણો કહીએ, મીઠું મેં આની અંદર નાખ્યું બરોબર છે। તો અહીંયા મીઠાનું દ્રાવણ બીનું બોલાય, શું બોલાય? મીઠાનું દ્રાવણ, શું કામ? આની અંદર મેં શું નાખ્યું છે? મીઠું, શું નાખેલું છે? મીઠું પ્લસ પાણી। તો દ્રાવણ કોને કહેવાય? તેની અંદર બે કે બે કરતા વધારે ઘટકો છે ને, બે કે બે કરતા વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ। તો મીઠું અને પાણી એકબીજામાં ભળે તો કેવું મિશ્રણ બનાવે? સમાંગ મિશ્રણ બનાવે, તમને ખ્યાલ હોય તો, યાદ છે ને પાછળના જે અભ્યાસ કર્યો હતો ત્યાં એ જ થયું ને, આ શું થયું? મીઠું ઘટક એક પદાર્થ, બીજો પદાર્થ કયો? પાણી, આ બંનેને ભેગું કર્યું, સમાંગ મિશ્રણ બન્યું। તો સમાંગ મિશ્રણ, આ મિશ્રણ બન્યું, આને શું બોલાય? દ્રાવણ। શું બોલાય બાળકો? દ્રાવણ। ખબર પડી કે ન પડી? મીઠાનું પાણીમાં બનાવેલું મિશ્રણ એને શું બોલાય? દ્રાવણ। દ્રાવણમાં ખબર પડી કે ન પડી? બે કે ત્રણ પદાર્થોને ભેગા કરો, બે કે બે કરતા વધારે પદાર્થોને ભેગા કરો, એકબીજામાં સંપૂર્ણ મિશ્ર થઈ જાય, સંગઠન બધી જગ્યાએ સરખું થઈ જાય, તેને આપણે શું કહેશું? દ્રાવણ, એટલે કે સમાંગ મિશ્રણ, જે સમાંગ મિશ્રણ છે એને શું કહેવાશે? દ્રાવણ। ખબર પડી કે ન પડી?
આગળ જઈએ બાળકો, અને પેલા ઇરેઝ કરીને કીધું જોઈએ, એટલે ફરીવાર વર્ક કરવું હોય તો કરવા થાય. ફરીવાર સમજાવી દઉં તમને એક વસ્તુ, મુદ્દો આખું પહેલેથી લઈએ. જો આ પાત્ર લીધું હતું, પાત્ર અંદર આપણે પાણી પીધું, બરોબર છે? એટલે એક પદાર્થ તરીકે આપણે પાણી લીધું. બીજો પદાર્થ તરીકે આપણે શું નાખ્યા, મીઠાના ટુકડા. મીઠાના ટુકડા જો આ રેડ કલરના મીઠું, જો આ મીઠું, આય મીઠું, મીઠું. હવે શું નાખ્યા, મીઠાના કણો, બરોબર છે? તો મીઠું એની અંદર ડિઝોલ્વ કર્યું આપણે, તો બે પદાર્થો થયા, મીઠું અને પાણી. તો મીઠું અને પાણી કેનું ઉદાહરણ છે બાળકો? સમાન મિશ્રણનું છે. તો જ્યારે આ બધી જગ્યાએ સરખું સંગઠન થઈ જશે તો આને શું બોલાશે? દ્રાવણ. મીઠું પ્લસ પાણી, તો હું કબણી જાહે સમાંગ મિશ્રણ. અને આ સમાંગ મિશ્રણ છે ને આપણે શું કહેશું? દ્રાવણ. ખબર પડી કે ના પડી બાળકો? દ્રાવણની અહીંયા એમ કહું, આ દ્રાવણની કેટલા ઘટકો છે? તમે એમ કહેશો બે ઘટકો છે સાહેબ. ક્યાં ક્યાં? ભાઈ મીઠું અને પાણી. તો અહીં બે પદાર્થો રહેલા છે, મીઠું અને પાણી, જે એકબીજામાં મિશ્ર થઈ સમાંગ મિશ્રણ બનાવે છે. તો આ સમાંગ મિશ્રણને આપણે શું કહેશું? દ્રાવણ કહીશું. આગળ અભ્યાસ કરવા જઈએ. તમે તમારા રોજબરોજના જીવનમાં ઘણા બધા દ્રાવણોના પરિચયમાં આવતા હશો, જેમ કે લીંબુનું શરબત. જો બાળકો, લીંબુનું શરબત પણ દ્રાવણ છે. સોડા વોટર, જે તમે સોડાઓ પીવો છો બા ઠંડા પીણાઓ, એ પણ મિશ્રણ છે, દ્રાવણ છે, વગેરે દ્રાવણ ઉદાહરણો છે. સામાન્ય રીતે આપણે દ્રાવણને પ્રવાહી સ્વરૂપે વિચારીએ છીએ. હવે બહુ સરળ વસ્તુ છે બાળકો, તમે કોઈ પણ, આપણે એમ કહીએ દ્રાવણ એટલે આપણે પહેલો મગજમાં શું આવે કે ભાઈ પ્રવાહી અવસ્થા છે. પ્રવાહી એટલે કે પાણીની અવસ્થા હોય ને, એ અવસ્થા શું બોલાય? પ્રવાહી અવસ્થા. પાણી કઈ અવસ્થા ધરાવે? પ્રવાહી. એવું તમે ધોરણ 8-7 માં શીખીને આવ્યા છો બાળકો, અને આપણે પહેલા ચેપ્ટરમાં પણ શીખ્યા પ્રવાહી અવસ્થા. ખબર ને બાળકો કોને કહેવાય? તો જ્યારે પણ આપણે દ્રાવણ વર્ડ્સ મગજમાં આવે ને, તો આપણને એક વસ્તુનો ખ્યાલ આવે કે ભાઈ એની અવસ્થા કેવી છે? પ્રવાહી. તો બાળકો એવું નથી. દ્રાવણો ઘન દ્રાવણો પણ હોય. ઘન દ્રાવણ એટલે એમ કહું ને કે સોનું, ગોલ્ડ. ગોલ્ડ છે ને, ઘરે બધા પૂછજો ગોલ્ડ પહેરતા છે, ગોલ્ડ પણ ઘન દ્રાવણનું ઉદાહરણ છે. તેની અંદર સોનું એટલે ગોલ્ડ અને કોપર આ બંનેને મિશ્ર કરવામાં આવે છે, તો એ ઘન દ્રાવણનું ઉદાહરણ છે. આવું વાયુ દ્રાવણો પણ આવે છે, જેમ કે એરોસોલ ને બધા વાયુ દ્રાવણોના ઉદાહરણો છે, જેનો આગળ આપણે અભ્યાસ કરશું. જો સામાન્ય રીતે આપણે દ્રાવણને પ્રવાહી સ્વરૂપે વિચારીએ છીએ, જેમાં ઘન, પ્રવાહી અને વાયુ શું હોય? દ્રાવ્ય એટલે કે ઓગળેલા થયેલા હોય છે. આપણને એ વસ્તુ હોય, દ્રાવણ કીધું તો દ્રાવણની અવસ્થા કેવી છે? પ્રવાહી છે, કાંઈની અંદર ઘન પદાર્થ ઓગાળ્યો છે, કાં પ્રવાહી ઓગાળ્યો હોય છે, કાં કેવું વાયુ પદાર્થ ઓગાળ્યો છે. પરંતુ આપણી આસપાસ શું રહેલું છે? ઘન દ્રાવણો પણ છે, જેમ કે મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુનું ઉદાહરણ મેં આપ્યું, ગોલ્ડ. અને વાયુનું દ્રાવણ એટલે કે હવા. વાયુ જો બસ બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે. વાયુનું દ્રાવણ એટલે શું? તો વાતાવરણ છે ને, તો વાતાવરણમાં કેટલા બધા વાયુઓ ભેગા છે બાળકો, વિચાર કરો. તો ઈ શું છે? વાયુનું દ્રાવણો બોલે. હું બોલે વાયુના દ્રાવણો. દ્રાવણના કણોમાં સમાંગતા એટલે આપણે સમાન મિશ્રણ કીધું હતું ને, જોવા મળે છે. ઉદાહરણ તરીકે લીંબુનું શરબત હંમેશા એક સરખો સ્વાદ ધરાવે. આ મેં તમને આની પહેલાં જ એક્ઝામ્પલ આપી દીધું હતું બાળકો, કે હું ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ હોય એના બે ગ્લાસ કરું, તો બે ગ્લાસમાં પાણી લાગે તો કેવું બાળકો? ગળ્યું જ લાગે. તો એ જ વસ્તુ લીંબુ શરબત બનાવો છો તમે, તો કોઈ મહેમાનને એક ગ્લાસ આપ્યું, હવે બીજો ગ્લાસ તમે ભરો એ જ શરબતનો, તો શું તમને ખાટું લાગશે? નહીં. બંનેનો સ્વાદ તમને કેવો લાગશે? સરખો લાગશે. તે દર્શાવે છે કે ખાંડ અને મીઠાના કણો દ્રાવણમાં સમાન રીતે શું છે? ફેલાયેલા છે. આ મેં તમને પહેલા જ વાત કરી દીધી હતી બાળકો. આગળ અભ્યાસ કરવા જઈએ. અહીંયા કીધું છે દ્રાવણમાં ઘટક કણો તરીકે દ્રાવક અને દ્રાવ્ય હોય છે. હાલો સમજાય તો બાળકો, પાછળ જોવા આવી આવ્યો. હાલો હાલો, આ દ્રાવણ હતું ને બાળકો, આ દ્રાવણ શેનું હતું યાદ કરો? તો ભાઈ મેં એની અંદર શું નાખ્યું હતું? તો કે મીઠું અને પ્લસ પાણી. તો આ બન્યું શું બાળકો? આ બંને ભેગા થયા, તો આનું બન્યું દ્રાવણ. આ હું લખું મેં દ્રાવણ. આ શું બન્યું હતું બાળકો? દ્રાવણ બન્યું હતું ને. તો આ દ્રાવણ છે, દ્રાવણની અંદર ઘટક કણો કેટલા? તો કે બે ઘટક કણો આવેલા હોય. દ્રાવણમાં કેટલા ઘટક કણો આવેલા હોય? બે. હવે આ બધું ઇરેઝ કરી નાખીએ, ફરીવાર સમજાવું છું. આ બધું વસ્તુ ઇરેઝ કરીને હવે તમને આ આકૃતિ મોઢે થઈ ગઈ છે, એટલે આને ઇરેઝ કરી નાખીએ ને હવે સમજાવું દ્રાવણ વિશેનો અભ્યાસ કરીએ થોડો આગળ.
મોટું પાત્ર લઈ લે, બરોબર છે? આની અંદર બે વસ્તુ નાખી હતી આપણે, આની અંદર હું દ્રાવણ બનશે, તો દ્રાવણ એટલે શું? આ દ્રાવણ એટલે હું ત્યાં બે ઘટકો, દ્રાવક પ્લસ દ્રાવ્ય. દ્રાવક કોને કહેવાય? જેનામાં ઓગાળવાનું હોય, એટલે આ શું કરશે? ઓગાળશે બીજા પદાર્થને. અને દ્રાવ્ય એટલે શું થાય? ઓગળશે. એટલે આ શું થાય? ઓગળશે. એટલે આ પદાર્થ આની અંદર શું થશે? ઓગળશે. એટલે કે દ્રાવક શું છે? દ્રાવક ઓગાળે અને દ્રાવ્ય શું થાય? ઓગળે. સમજાણું? અને આ બંને ભેગા થાય, દ્રાવક અને પ્લસ દ્રાવ્ય, ત્યારે શું બને બાળકો? આ દ્રાવણ બને. સમજાણું કે ન સમજાણું? ફરીવાર, દ્રાવણની અંદર ઘટક કણો કેટલા હોય? તો કે બે. એક તો દ્રાવક, ફરીવાર કરું છું માર્ક, એક તો દ્રાવક જે શું કરે? બીજા પદાર્થને પોતામાં ઓગાળશે. બીજો પદાર્થ તરીકે શું આવશે? દ્રાવ્ય. દ્રાવ્યનો મીનિંગ શું થાય? પોતે શું થશે? બીજાની અંદર ઓગળશે. એટલે દ્રાવ્યને જ્યારે દ્રાવકમાં ઉમેરવામાં આવે તો શું થઈ જાય છે? દ્રાવકમાં ઓગળી જાય છે. આના પહેલાંના ઉદાહરણની અંદર મીઠું હતું એ દ્રાવ્ય તરીકે વર્તતું હતું અને પાણી એઝ અ દ્રાવક. સમજાણું? બીજી વ્યાખ્યા આપું, દ્રાવક કોને કહેવાય? તો દ્રાવણની અંદર જેનો જથ્થો વધારે હોય એને દ્રાવક કહેવાય, અને દ્રાવણમાં જેનો જથ્થો ઓછો હોય એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. તમે યાદ કરો, તમે ઘરે દ્રાવણ બનાવો છો, લીંબુ શરબત બનાવો છો, બાળકો શું વધારે નાખો? પાણી વધારે નાખો છો ને, અને ખાંડ કેવી નાખો છો? ઓછી. તો પાણી છે એનો જથ્થો વધારે છે, તો પાણી શું થયું? દ્રાવક. શું થયું? દ્રાવક. એમાં ખાંડ ઓગળી. ઓગળી કોણ? ખાંડ. એનો જથ્થો કેવો હતો? ઓછો. તો ખાંડ શું થાય? દ્રાવ્ય. ખાંડ શું થાય? દ્રાવ્ય. સમજાણું કે ન સમજાણું બાળકો? હજી અહીં સુધી કે માથેથી વયું ગયું? ફરી વાર, તમે ઘરે લીંબુ શરબત બનાવો છો તો તમે વધુ શું લ્યો? પાણી લ્યો ને, તો પાણીનો જથ્થો વધારે છે કે નહીં? તો પાણી ત્યાં શું વર્તશે? દ્રાવક તરીકે વર્તશે. એમાં તમે ખાંડ નાખી તો ખાંડ શું છે? ખાંડ પાણીમાં ઓગળવાની છે. એટલે જે ઓગળે, જેનો જથ્થો ઓછો છે, એને આપણે શું કહીએ છીએ? દ્રાવ્ય. આગળ સમજાવે છે એ લોકો, જો જા દ્રાવણની અંદર જે ઘટક કણો બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળાયું ને, દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે તેને શું કહેવાય? દ્રાવક કહેવાય. અને કીધું છે, દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે માત્રામાં હોય એને દ્રાવક કહેવાય. આપણા હમણાં મેં આપેલા ઉદાહરણની અંદર પાણી છે એ ખાંડને પોતાની અંદર ઓગાળતો હતો, એટલે પાણી દ્રાવક થશે. અને જ્યારે દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે, એટલે દ્રાવણની અંદર બે ઘટક કણો હતા, દ્રાવક અને દ્રાવ્ય, એટલે કોણ ઓગળશે? દ્રાવ્ય ઓગળશે ને. એટલે કીધું, દ્રાવકમાં જે ઘટક કણ ઓગળે છે તેને દ્રાવ્ય કહેવાય છે, અને તેની માત્રા પ્રમાણમાં કેવી હોય? ઓછી હોય. સમજાણું? ફરીવાર સમજાવું તમને, દ્રાવણ એટલે શું? તો એની અંદર બે ઘટક કણો આવેલા હોય તેનું નામ છે દ્રાવક અને દ્રાવ્ય. દ્રાવક કોને કહેવાય? જે બીજા ઘટક કણને પોતાની અંદર ઓગાળે, એનું પ્રમાણ દ્રાવણમાં વધારે હોય એને દ્રાવક કહેવાય. દ્રાવ્ય કોને કહેવાય? જે દ્રાવકની અંદર ઓગળી જાય છે અને જેનું પ્રમાણ દ્રાવણમાં કેવું હોય? ઓછું હોય, તેને દ્રાવ્ય કહેવાય છે. એના અમુક ઉદાહરણો જોઈ લઈએ. પેલું ઉદાહરણ, ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ એ ઘનનું પ્રવાહીમાં બનેલો દ્રાવણ છે. શું કામ બાળકો? ખાંડ કેવી અવસ્થા ધરાવે? તમે ઘરે જોઈને, ખાંડ કેવી અવસ્થા છે? ઘન અવસ્થા છે. પાણી કેવી અવસ્થા છે? પ્રવાહી છે. એટલે ઘનને તમે એની અંદર ઉમેર્યું, પ્રવાહીની અંદર, એટલે આને શું કહેવાય? ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ. આ દ્રાવણમાં ખાંડ ઓગળે છે એટલે ખાંડ દ્રાવ્ય થશે, અને પાણી ખાંડને ઓગાળે છે એટલે પાણી શું થશે? દ્રાવક થશે. આગળ જઈ બીજું ઉદાહરણ આપ્યું છે, આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિક્ચર આયોડિન કહે છે, જેમાં આયોડિન ઘન અવસ્થા ધરાવે છે તેથી તે દ્રાવ્ય છે, અને આલ્કોહોલ પ્રવાહી અવસ્થા છે. કીધું, આયોડિનના આલ્કોહોલમાં, એટલે આયોડિનને શેની અંદર ઉમેર્યું છે? આલ્કોહોલમાં.
ત્યારબાદ ત્રીજું સોડા વોટર જેવા વાયુયુક્ત ફીણું, વાયુનું પ્રવાહીમાં બનેલ દ્રાવણ છે. સોડા વોટરની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડને પાણીની અંદર ઉમેરીએ છીએ, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ સધરાવે છે અને પાણી પ્રવાહી સધરાવે છે, એટલે દ્રાવ્ય કોણ થયું? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ દ્રાવ્ય થશે અને પાણી શું થાય? દ્રાવક તરીકે વર્તશે. ત્યારબાદ પાંચમું ચોથું ઉદાહરણ, હવા એ વાયુનું વાયુમાં બનેલ દ્રાવણ છે. તમે બધા આજુબાજુ વાતાવરણ જોવો છો, એમાં ઘણા બધા વાયુઓ રહેલા છે બાળકો, નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, ક્લોરિન વાયુ, ઘણા જ બધા વાયુઓ રહેલા છે. તો કેવું મિશ્રણ છે, કેવું દ્રાવણ છે? તો વાયુનું વાયુમાં, એટલે વાયુને એની અંદર ઓગાળ્યો, વાયુની અંદર હવા ઘણા બધા વાયુનું સમાન મિશ્રણ છે, જેમાં બે મુખ્ય ઘટકો ઓક્સિજન 21% અને નાઇટ્રોજન 78% છે. બીજા વાયુઓ તેમાં ઘણી ઓછી માત્રામાં રહેલા છે. કહેવાનો મિનિંગ, દ્રાવણ કોને કહેવાય? જે સમાન રીતે મિશ્રણમાં જોડાયેલા હોય, તેની અંદર બે ઘટકો આવેલા હોય, એકબીજાને સંપૂર્ણ ભરેલા હોય, તેને દ્રાવણ કહેવાય છે. દ્રાવણના બે ઘટક કરો, દ્રાવક પ્લસ દ્રાવ્ય, જેનો જથ્થો ઓછો એ દ્રાવ્ય તરીકે વર્તે, જેનો જથ્થો વધારે એ દ્રાવક તરીકે ઓળખે. બીજી ડેફિનેશન, જે ઘટકણમાં બીજો ઘટકણ ઓગળે, એટલે જે ઘટકણ બીજા ઘટકણને પોતાનામાં ઓગાળે તો એ દ્રાવક, અને જે ઘટકણ ઓગળી જાય એને દ્રાવ્ય કહેવાય છે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું. આ એક વખત બે વખત ચોપડામાં આજની તારીખ મારી હોમવર્ક તરીકે લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. તો આજનો લેક્ચરનો આપણે અહીં સુધી રાખશું.